युक्रेन अने रशिया वच्चे युद्धनी स्थिति ने लईने केटलाय भारतीय विद्यार्थीओ युक्रेन में फसाया छे। त्यारे युक्रेन थी भावनगरनी विद्यार्थीनी प्राप्ति कामदार पर भारत फरी छे। प्राप्ति कामदारे युक्रेन में फसाया हता त्यारनी स्थितिनुं वर्णन कर्युं छे। अनेक अवरोधोना भार वच्चे प्राप्ति भावनगर सुधी पहोंची। प्राप्तिए वीटीवी साथे खास बातचीत पण करी हती। प्राप्तिए जणाव्युं के सरकारना अथाग प्रयत्नोने कारणे तेणी पोताना घर सुधी सुरक्षित पहोंची छे। युक्रेनमां हजी पण अनेक विद्यार्थीओ फसायेला छे। सरकार एमने काढवा माटे पण प्रयत्न करी रही छे। तेओ पण हेमखेम परत आवशे तेवी आशा पण प्राप्तिने छे। रशिया अने युक्रेन वच्चे थयेली तंग परिस्थितिना कारणे अनेक भारतीय लोको फसाणा छे, परंतु कही शकाय के सौथी वधु गुजरातना जे युवक युवतीओ छे एमबीबीएसनी डिग्री प्राप्त करवा माटे थई अने युक्रेनमां जतुं होय छे। एवुं कही शकाय के गुजरातमां जे कोई युवक युवतीओने एमबीबीएसनी डिग्री प्राप्त करवी होय तो 1.5 करोड़ रूपिया जेवो खर्च थतो होय छे, परंतु युक्रेन जेवा जे देश छे त्यां मात्र 30 થી 35 લાખ રૂપિયામાં આ અભ્યાસ પૂર્ણ કરી ચૂકે છે અને એના કારણે ગુજરાતના જે યુવક યુવતીઓ છે મોટાભાગે ત્યાં ભણવા માટે ગયા હતા, વર્તમાન પરિસ્થિતિમાં તેઓ ફસાયા હતા। એ પૈકીની આજે કહી શકાય ભાવનગરની જે યુવતી છે પ્રાપ્તિ આજે આવી છે ભાવનગર, આપણે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલી વાત તો જે પરિસ્થિતિ વચ્ચે આપ ભાવનગર પહોંચ્યા છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે, બીકોઝ ત્યાં અમે બહુ જ ડરેલા અને બહુ જ મૂંઝવાઈ ગયેલા હતા। ભાવનગર પહોંચીને બહુ સેફ અને એકદમ સારું ફીલ થાય છે। કેવા દ્રશ્યો હતા, શું લાગે છે? દ્રશ્યમાં તો ત્યાં જે રીતે એ લોકો એક જ રાતમાં કીવ સુધી પહોંચી ગયા, કીવ રાજધાની છે યુક્રેનની, ત્યાં સુધી પહોંચી ગયા, જે રીતે બોમ્બ ને બ્લાસ્ટ ને એ બધું થતું હતું, બહુ જ ડરી ગયા હતા અમે બધા હોસ્ટેલમાં ને બધે, બહુ જ પેનિક થઈ ગયો હતો। પરીક્ષા ચાલુ હતી કે કેમ ત્યાં આ સમય દરમિયાન? અમારે પ્રીક્રોકની એક્ઝામ હતી ત્યાં, અમે બે જે બ્લાસ્ટ થયું ને એના 2-3 દિવસ પહેલા તે પ્રીક્રોકની એક્ઝામ આપી હતી ત્યાં। હવે પાછા જશો ફરી એક વખત, શું લાગે? જો બધું ઠીક થઈ જશે તો અમારી યુનિવર્સિટીમાં તો ઓનલાઈન તો શરૂ જ છે અત્યારે, એ બધા ઇવેક્યુએટ ગવર્મેન્ટ કરે છે સ્ટુડન્ટ્સને, એટલે અમને 2 અઠવાડિયાનો વેકેશન આપ્યો છે, બાકી ઓનલાઈન તો શરૂ જ છે હજી બી અમારું ભણવાનું। ફરી એક વખત માનો કે આ જે પરિસ્થિતિ છે, આપ ત્યાં ભણવા જશો, પરિવારોથી દૂર ફરી એક વખત જશો, પરિવાર માટે શું કહેશો આવી સ્થિતિમાં? ફેમિલીમાં આપણી ગવર્મેન્ટ તો છે જ તે સતત અમારી માટે, અમને પૂરો વિશ્વાસ છે આપણી ગવર્મેન્ટ ઉપર, અત્યારે બી જેમ અમને હેલ્પ કરી, ઇનકેસ આગળ કઈ એવું હશે તો અમને પાકો યકીન છે હેલ્પ કરશે, તો પેરેન્ટ્સને કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી। દર્શક મિત્રો, આથી પ્રાપ્તિ તેમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે, જે પ્રકારે યુક્રેનમાંથી તે અહીં આવી છે, ભયાનક દ્રશ્યો તેમની સામે હતા, એમાંથી બચીને તે આજે તેમના પરિવાર સાથે બેઠી છે, તેમનો તેમને આનંદ છે। નીતિન સોની, વીટીવી, ભાવનગર।